डायरेक्टली एने यूरोप साथ लेवा देवा नथी, परंतु एनी अंदर इंग्लेंड फ्रांस पोलेंड जेवा देशोए जे 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 ए भाग लीधो हतो। एनी भूमिका जे जे छे आखी क्रांतिनी ए अमेरिकामां बनी हती, पण इन्वॉल्वमेंट जे जे छे इंग्लेंड फ्रांस वगैरे देशोनुं हतुं, માટે એને આપણે યુરોપના ઇતિહાસની અંદર જે છે એને ગણવું જરૂરી છે। એ પછીની ફ્રાન્સની ક્રાંતિની અંદર પણ અમેરિકાની ક્રાંતિનો પ્રભાવ હતો જ, એટલે એને અવગણી ન શકાય। એટલે હિસ્ટ્રી ઓફ યુરોપની અંદર આપણે અમેરિકન ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ 1789, ત્યાર પછી જે રીતે ક્રાંતિ આગળ વધે છે, ફ્રાન્સની અંદર જે કંઈ પરિવર્તનો આવે છે, રાજા અને રાણી જે છે એમની હત્યા કરવામાં આવે છે, એની જગ્યાએ રાજાશાહીને નાબૂદ કરીને નવા પ્રકારની શાસન વ્યવસ્થા દાખલ કરવામાં આવે છે। ફ્રાન્સ જે છે એને યુરોપના બધા દેશો સાથે યુદ્ધમાં ઉતરવું પડે છે, અને એની અંદર ફ્રાન્સનો જે નેપોલિયન બોનાપાર્ટ કે જેની સફળ નેતાગીરી નીચે ફ્રાન્સ યુરોપના દેશોને અંદર વિજય પતાકા ફરકાવે છે। ઘણા બધા દેશો નેપોલિયન બોનાપાર્ટ જે છે એણે જીતી લીધા। આ જીતની સાથે સાથે એણે એ દેશોની અંદર ક્રાંતિના વિચારો જે છે એ પણ ફેલાવ્યા, અને એ રીતે યુરોપના દેશોની અંદર પણ રાજાશાહીની જગ્યાએ ધીમે ધીમે લોકશાહી, પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા માટેની એક ડિમાન્ડ ઊભી કરવાની અંદર નેપોલિયન બોનાપાર્ટ જે છે એ સફળ થયો। એણે અજાણતા જ એવા કેટલાક કાર્યો કર્યા કે જે કાર્યોને પરિણામે ઇટાલીનું એકીકરણ, જર્મનીનું એકીકરણ વગેરે સંભવિત બન્યા। પરંતુ બીજી બાજુ પ્રત્યાઘાતી પરિબળો એ પણ કામ કરી રહ્યા હતા, અને એ પ્રત્યાઘાતી પરિબળોને આ જે કંઈ નવું થઈ રહ્યું હતું એ મંજૂર ન હતું, અને માટે જેવી નેપોલિયનની હાર થઈ એની સાથે પ્રત્યાઘાતી પરિબળો, રૂઢિચુસ્ત પરિબળો જે છે માથું ઉચકે છે। એ પરિબળો જે છે એ ફરીથી યુરોપની અંદર પુરાણી વ્યવસ્થા દાખલ કરવા માટે ઓસ્ટ્રિયાના વિયેના શહેરની અંદર સંમેલન ભરે છે, જે ઇતિહાસની અંદર 1815ના વિયેના સંમેલનના નામે સુપ્રસિદ્ધ છે। આ વિયેના સંમેલન એણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફ્રાન્સની અંદર જે ક્રાંતિના વિચારો ફેલાયેલા હતા એ ફ્રાન્સમાંથી નાબૂદ કરવા માટે, અને યુરોપ અને વિશ્વની અંદર પણ આ વિચારોને નાબૂદ કરવા માટેનો સંકલ્પ કર્યો, એને માટેની યોજનાઓ બનાવી, એના માટે એણે એક સંઘની રચના કરી જેને આપણે યુરોપીય સંઘ તરીકે ઓળખીએ છીએ। આ યુરોપીય સંઘ એણે જે છે એ ખાસ કરીને ક્રાંતિકારીઓનું દમન કરવા માટેનું કાર્ય કરેલું હતું। એના માટે એણે જુદા જુદા સંમેલનો ભર્યા હતા, ટ્રોપ્પો, વેરોના, લાઇકબેક, મોસ્કો, પિટ્સબર્ગ વગેરે વગેરે, અને આ સંમેલનો દ્વારા ક્રાંતિકારીઓ જે છે એમની પ્રવૃત્તિઓને કચડી નાખવામાં આવેલી હતી। આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે વિયેના સંમેલન જે છે એણે રાજાશાહીને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો હતો। એણે જે છે એ યુરોપનો નકશો જુદા, એટલે નકશો એટલે કે જુદા જુદા દેશોની સરહદ, એ ફ્રાન્સની ક્રાંતિ પહેલાં જે કંઈ હતી એ પુનઃ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને નેપોલિયન બોનાપાર્ટ કે જેણે આ યુરોપનો નકશો જે છે છિન્ન વિચ્છિન્ન કરીને ઘણા બધા પ્રદેશો ફ્રાન્સમાં ભેળવી દીધા હતા, અથવા તો ઘણા બધા પ્રદેશો જે છે એ કોઈક બીજા દેશોને આપીને યુરોપનો નકશો બદલી નાખ્યો હતો, જેને વિયેના સંમેલન જે છે એણે ફરીથી પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, એની અંદર મોટે ભાગે એને સફળતા મળી હતી।
યુરોપીય સંઘ જે છે એણે પણ એની જે છે કામગીરી કરી, પરંતુ આપણે અહીંયા એ યાદ રાખવું પડશે કે એ કામગીરીની અંદર જે મહત્વના દેશોની આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા અને સ્પેન વગેરે દેશો જે હતા એની અંદર અહીંયા મહત્વનું એ છે કે જ્યારે ક્રાંતિકારીઓ જે છે એમની પ્રવૃત્તિઓ જે છે એને કચડી નાખવા માટેની જ્યારે વાત થઈ, ખાસ કરીને સ્પેનના અમેરિકામાં આવેલા સંસ્થાનોની અંદરની કામગીરી વગેરે, ત્યારે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જે છે એમણે એમને સાથ નહોતો આપ્યો, અથવા તો એ આપી શકતા ન હતા એમ કહીએ તો ચાલે. આપણે એ યાદ રાખવું જરૂરી છે. ઘણા લોકોને જે છે ખ્યાલ નથી હોતો કે રાજા જે છે એ પણ સ્વતંત્ર નથી હોતો, ભલે ને ગમે તેટલો રાજા સ્વેચ્છાચારી કેમ ન હોય, પરંતુ પ્રજામત નામની પણ એક વસ્તુ છે. પ્રજામત કહીશું, લોકમત કહીશું, તો એ પ્રજામત લોકમત એને જે છે શાસનકર્તાઓ જે છે એનું બરાબર ધ્યાન રાખતા હોય છે કે એવો કોઈ નિર્ણય ન લેવો કે જેને પરિણામે પ્રજામત કે લોકમત જે છે એ રાજાની વિરુદ્ધ થઈ જાય. અને દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાસક એ પ્રજામત કે લોકમત જે છે એને અવગણીને જ્યારે શાસન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એનું શાસન જે છે એ બહુ ઝડપથી જે છે સમાપ્ત થઈ જતું હોય છે. અને માટે અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડ કે જેની અંદર 1688ની અંદર જે ક્રાંતિ થઈ હતી, રક્તવિહીન ક્રાંતિ, ગ્લોરિયસ રિવોલ્યુશન, ભવ્ય ક્રાંતિ, ત્યાર પછી ત્યાં આગળ પણ આપણે જોઈએ છીએ કે રાજા શાહી રહી હતી ખરી, પણ એ ક્રાંતિનું મહત્વ જે છે એને આપણે યાદ કરી લઈએ તો 1688 પહેલાં ઇંગ્લેન્ડની અંદર રાજા પણ હતો, પાર્લામેન્ટ પણ હતી, પરંતુ રાજા કરતો હતો, પાર્લામેન્ટ નથી કરતી. પરંતુ ત્યાં મહત્વનો જે ફેરફાર થયો ક્રાંતિ પછી એ થયો કે આ ક્રાંતિ પછી રાજા એણે રાજ કરવાનું છોડી દીધું અને રાજ હવે પાર્લામેન્ટ કરતી હતી, જેની અંદર ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે ચૂંટાયેલા સભ્યોને વગેરે હતા, એટલે એક પ્રકારની લોકશાહી જેને કહીએ કે પ્રક્રિયા જે છે હવે ત્યાં આગળ હતી. અને એને પરિણામે જે છે એ લોકમતને ધ્યાનમાં રહેવો, એને લોકમતને ઉવેખીને ચાલવું એ ઇંગ્લેન્ડની સરકાર માટે જે છે શક્ય ન હતું. અને પરિણામે જ્યારે ક્રાંતિકારીઓ, જ્યારે આપણે ક્રાંતિકારીઓ હું બોલું છું ત્યારે મગજમાં એ વાત જે છે બહુ ક્લિયર રહેવી જોઈએ કે ક્રાંતિકારીઓ જે છે રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરવા માગતા હતા. તો આ પ્રકારે જે છે ત્યાં આગળ જે છે લોકશાહી જે છે સ્થપાયેલી હતી અને રાજાશાહીને નામ માત્રની પણ હતી, એટલે રાજાશાહીને મજબૂત કરવાની બાબતમાં એ લોકો હતા, પરંતુ સાથે સાથે જે છે લોકશાહી એને નાબૂદ કરવાની વાત આવે, અરે સોરી, હા, લોકશાહીને કચડી નાખવાની, લોકશાહી પરિબળોને કચડી નાખવાની વાત આવે તો એ શક્ય ન હતું, એ પોસિબલ ન હતું. અને માટે જે છે ઘણી બધી બાબતોમાં ઇંગ્લેન્ડ સહકાર યુરોપીય સંઘની કામગીરીની અંદર આપતું ન હતું. ઘણી બધી બાબતોની અંદર ક્રાંતિકારી વિરુદ્ધ જે છે કોઈ લશ્કરી કે એવા કોઈ પગલાં લેવાના હોય ત્યારે ઇંગ્લેન્ડ જે છે એની તરફેણમાં મત નહોતું આવતું. આ જ પ્રકારે ફ્રાન્સનું હતું, કારણ કે ફ્રાન્સની અંદર આપણે જોયું તેમ કે નેપોલિયન ભલે હાર્યો, પરંતુ જે ક્રાંતિકારી વિચારો જે છે એ ફ્રાન્સના લોકોની અંદર જે છે પ્રવેશી ચૂકેલા હતા. લોકોના હૃદયમાં અને મસ્તિષ્કમાં જે વિચારો હતા એની વિરુદ્ધ જે છે પગલાં લેવા એ ત્યાં આગળ પણ શક્ય ન હતું, એટલે ફ્રાન્સ પણ ઘણી બધી જગ્યાએ સહમતિ આપતું ન હતું. પરંતુ ઓસ્ટ્રિયા છે, સ્પેન છે, રશિયા છે, આ દેશો જે છે એ ક્રાંતિકારીઓને કચડી નાખવા માગતા હતા. અને જ્યારે એકમતી સભાતી ન હતી ત્યારે એ લોકોના હાથ હેઠા પડી જતા હતા. અને એ રીતે એકંદરે કહીશું તો ક્રાંતિકારીઓ ઉપર યુરોપીય સંઘ જે છે એણે પોતાની પકડ તો જમાવેલી હતી, પરંતુ જે આકરા પગલાં લેવા હોય એ આકરા પગલાં લેવાની અંદર જે છે એમને સફળતા મળી ન હતી.
આપણે જોઈએ છીએ કે ત્યારબાદ 1848ની અંદર જે મેટરનિક છે કે જે જમણેરી પરિબળો જે છે એનો પુરસ્કર્તા હતો, રાજાશાહીનો પુરસ્કર્તા હતો, ક્રાંતિકારીઓનો જે છે કટ્ટર વિરોધી હતો, એનું જે છે ત્યાં આગળ પતન થયું અને એના પતન થતાની સાથે જે છે એ યુરોપભરની અંદર જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારા, રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કરનારા પરિબળો જે છે એમને છૂટો દોર મળી ગયો જાણે કે, અને પરિણામે એ લોકો પોતાના કાર્ય કરવા લાગ્યા, ભૂગર્ભમાંથી બહાર આવીને સારી રીતે પોતાના કાર્યો કરવા માટે જે છે આગળ આવ્યા. એમાં એમને સફળતા પણ મળી અને આપણે આગળ જોયું તેમ કે ઇટાલી અને જર્મનીની અંદર એના સુખદ પરિણામોના ભાગરૂપે બે દેશોની અંદર એકીકરણ જે છે એ શક્ય બન્યું. પણ મિત્રો, જે છે આપણે આ બધી જે વાતો કરી રહ્યા છીએ આ બધું કંઈ એકાએક નહોતું બની ગયું, એની પાછળ જે છે જે કારણો જે હતા એને પણ આપણે જે છે યાદ કરવા જે છે બહુ જ જરૂરી છે. તો એની અંદર જે છે આપણે અત્યારે જે વાત કરી તે પ્રમાણે રાષ્ટ્રવાદ છે તો એની અંદર લોકમત અને આત્મનિર્ણયનો અધિકાર નામના બે શબ્દો જે છે બહુ જ અગત્યના છે. આપણે અગાઉના લેક્ચર્સ જે છે એની અંદર જે છે લોકશાહી એ શું છે એની આપણે જે છે થોડીક સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે કહ્યું તેમ કે સામાન્ય રીતે લોકો જાણે છે કે લોકશાહી એટલે ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. પણ ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એ તો બહુ પછીની ઘટનાઓ છે. આપણે કહ્યું કે આ વિચાર ક્યાંથી આવ્યો ત્યારે આપણે કહ્યું હતું કે કોઈ એક માણસની અંદર તમામ પ્રકારના ગુણો નથી હોતા અને રાજાશાહીની અંદર એક જ વ્યક્તિને તમામ પ્રકારની સત્તાઓ જે છે મળી જતી હતી. આપણે કહ્યું હતું કે જે ચિંતન જે છે એ ક્યાંથી શરૂ થયું હતું અને ચિંતનની અંદર મુખ્ય વાત શું હતી. તો આપણે જોઈએ છીએ કે જે નવજાગૃતિ જે છે એ સૌ પ્રથમ જે પરિબળ હતું કે જે આ ઘટનાઓ જે છે આજે પણ જે કંઈ આકાર લઈ રહેલી છે એ ઘટનાઓના મૂળની અંદર નવજાગૃતિ રહેલી છે. હજી પણ આપણે જોઈએ છીએ કે જાગૃતિ એ એક એવી પ્રક્રિયા છે કે ટેન્સ ટુ ઇન્ફિનિટિવની જેમ એ પોતે જે છે જઈ રહી છે. જાગૃતિ ઘણા બધા લોકોની અંદર પહેલાના પ્રમાણમાં આવેલી છે પરંતુ હજી પણ આપણે જોવા જઈએ તો બહુ બધા લોકો જે છે એ જાગૃત નથી. એ સિવાય એક બીજી રીતે પણ આપણે વાત કરીએ તો પહેલાં પણ લોકો જાગૃત હતા નહોતા એવું નહીં, પરંતુ એમની જે ભૂમિકા જે છે એમની જે સ્થિતિ જે છે એ એમને જે છે એ પ્રકારે જે છે કાર્ય કરવા માટે એમને જે છે એ સંજોગો એમને જે છે એક સફળતા સંજોગો એમને માટે અનુકૂળ ન હતા અને એ લોકો જે છે સારી રીતે કાર્ય કરી શકતા ન હતા. એમ આજે પણ આપણે જોઈએ છીએ કે ભલે જાગૃતિ આવી, ચેતના આવેલી છે લોકોની અંદર, બહુ બધી ચેતના છે, પણ એ ચેતના હોવા છતાં ઘણા બધા લોકો જુદા જુદા કારણોસર મજબૂર છે અને મજબૂરી હોવાને કારણે એમનામાં જે ચેતના જે છે ચેતના એમણે જે વિકસિત કરવી જોઈએ, ચેતના વ્યક્ત કરવી જોઈએ, વ્યક્ત અને વિકસિત, પહેલાં વ્યક્ત પછી વિકસિત આવે, તો વ્યક્ત કરવી જોઈએ, એ વ્યક્ત કરવા માટે એ લોકો સક્ષમ નથી હોતા અને બીજા લોકોની અંદર પણ જે હજી વિકસિત થવી જોઈએ નથી થતી. આજે હજી ઘણા બધા લોકો એવા છે, કારણ જુદા જુદા છે, વ્યાજબી કારણો પણ છે, પણ લોકો જે છે એ ચેતનાથી વંચિત છે. અને લોકશાહી એ ત્યારે જ સફળ થાય ક્યારે નાગરિક જે છે જાગૃત હોય, કોને મત આપવો જોઈએ, કેમ મત આપવો જોઈએ, આ બધું જે છે ખ્યાલ એ નાગરિકને હોવો જોઈએ નથી રહેતો અને પરિણામે લોકશાહીના જે મીઠા ફળો મળવા જોઈએ, જે લોકોએ આશા રાખી હોય કે લોકશાહી આવવાથી એ મીઠા ફળ નથી મળતા. લોકશાહી શબ્દ જે છે એ દુનિયાના દેશો માટે સમાન છે, બહુ બધા દેશોની અંદર લોકશાહી છે, પરંતુ આપણે જોઈએ છીએ કે દરેક દેશની અંદર લોકશાહીનું સ્વરૂપ જે છે એ જુદું જુદું છે અને જુદું જુદું હોવાનું કારણ જે તે દેશના લોકોની જાગૃતિ એટલે કે કેટલા ટકા લોકો જાગૃત છે, સાથે સાથે કેટલા લોકો એ સ્થિતિમાં છે કે પોતે પોતાનો મત જે છે એ વ્યક્ત કરી શકે છે, પોતાના મતથી સાચો મત હોય તો બીજાને પ્રભાવિત કરી શકે છે. આપણે જોઈએ છીએ કે બહુ બધી જગ્યાએ જે છે બહુ બધા દેશોની અંદર જે સાચા લોકો જે છે એ પોતાના અભિપ્રાય દ્વારા, પોતાના મત દ્વારા લોકોને જાગૃત કરવામાં સક્ષમ નથી હોતા, પરંતુ
બાકીના લોકો જે છે એ એમની સંખ્યા ઓછી હોવા છતાં એ એમને એટલા મજબૂત હોય છે કે પોતાનો મત જે છે એનાથી લોકોને પ્રભાવિત કરતા હોય છે, અને પરિણામે જે છે સાચા લોકો જે છે એમનો ભલે છેવટે વિજય થાય છે, પરંતુ એને સમયાધીન જે છે કહીએ તો એમનો અવાજ જે છે એ દબાઈ જતો હોય છે. ગાંધીજીની પણ આપણે વાત કરીએ તો ગાંધીજી જે છે એમણે સત્યનો વિચાર લોકોને આપ્યો, પરંતુ એ સત્યનો વિચાર જે છે એ આજે ગાંધીના સમયની અંદર જેટલો જે છે બુલંદ હતો આજે એટલો એ બુલંદ છે એ આપણે વિચાર કરવો પડે. ફરી પાછો થશે બુલંદ, એ વિચાર એ અગત્યનો છે. વિચાર એક વખત જે છે એ વાયુમંડળની અંદર આવી જાય છે પછી એ વિચારને જે છે કોઈ દબાવી નથી શકતું. હા, થોડોક સમય શક્ય છે કે તમે એને દબાવી શકો, પરંતુ એ પાછો ડબલ બ્રેક અરે ડબલ જેને કહેવાય કે તાકાતથી જે છે એ બહાર આવતો હોય છે, છેવટે સત્યનો વિજય થતો હોય છે. પરંતુ આપણે જે વાત કરવી છે એ જે તે સમયની, અને ઇતિહાસને સમય સાથે લેવા દેવા છે. આપણે જે છે જે તે સમયની વાત કરીએ છીએ તો એ જે તે સમયની રીતે જોવા જઈએ તો આજે જે છે એ બહુ બધી જગ્યાએ જે છે એ સત્ય જે છે એનું ગળું જે છે એ થોડું ઘૂંટાયેલું હોય એવું આપણને દેખાય છે. જુદી જુદી ઘટનાઓ જે રીતે બની રહી છે, જુદા જુદા જે વિશ્વની અંદરના જે ભૂતકાળની અંદર જે દેશો પાસે જે છે દુનિયાના લોકો જે છે આશા રાખી રહ્યા હતા, એમને જે છે ભરોસો હતો કે ના આ દેશો પાસેથી આપણને ન્યાય મળશે, આપણને સુરક્ષા પ્રાપ્ત થશે, એ આજે જે છે પ્રાપ્ત થતું હોય એવું દેખાતું નથી. લોકો વચન આપતા હોય છે પણ વચનનું જે છે પાલન કરવાની વાત આવે ત્યારે જે છે એની અંદર કેટલા લોકો જોડાય છે એ આપણે સત્યને જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે છે કે લોકો જે છે એ કંઈક ને કંઈક બહાનું બતાવીને આગા પાછા થઈ જતા હોય છે, અને ત્યાં આગળ જે વિચાર કરતા જે છે એ સ્વાર્થ અંગત એ સ્વાર્થ જે છે મહત્વનો બની જતો હોય છે, અને સ્વાર્થવશ જે નિર્ણયો લેવાય છે તે ટૂંકા ગાળાના સાબિત થાય છે, લાંબા ગાળાના. આ બધું જે કંઈ હું બોલ્યો એટલા માટે કે જે અગાઉના મારા ભૂતકાળના લેક્ચરની અંદર મેં પૂર્વ ભૂમિકા બાંધેલી છે કે નવજાગૃતિથી જે કંઈ આખી પ્રક્રિયા શરૂ થાય છે તો એ પ્રક્રિયા જે છે એના પાયામાં શું છે, તો આપણે કહ્યું કે એના પાયાની અંદર જે છે બે વાત છે, એ વાત આપણે યાદ રાખવી જોઈએ. ફરીથી એને હું રિપીટ કરીશ, એ વખતો વખત હું રિપીટ કરતો રહીશ કારણ કે આપણને યાદ રહે કે આપણે ચર્ચા શેની કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ. તો મૂળ વાત મિત્રો એ છે કે જાગૃતિ એ જાગૃતિ શેની છે, કે જાગૃતિ એની છે કે સમાજની અંદર જે છે એ એક સમયે જે છે લોકોને જ્યારે સ્ટ્રાઇક થઈ પ્રશ્ન ઊભો થયો કે શા માટે જે છે થોડાક લોકો જે છે સુખી છે, બહુ બધા લોકો જે છે દુઃખી છે. તો એ સુખી અને દુઃખીની વાત કરીએ તો એની અંદરથી જે છે વધારે લોકોને સુખી કેવી રીતે કરી શકાય એને માટેનો એક સંઘર્ષ જે છે ઊભો થયો, અને એ સંઘર્ષને જે છે એને પહોંચી કેવી રીતે વળાય એના માટે જે છે જુદા જુદા વિચારો દર્શન જે છે એ લોકોએ જે છે રજૂ કર્યું. એ દર્શન પ્રમાણે જે છે સમાજની અંદર જે છે ધીમે ધીમે વ્યવસ્થા ગોઠવાતી ગઈ. એની અંદરનો મુખ્ય જે છે સૂર એ હતો કે પહેલાના સમયની અંદર વ્યક્તિનું કંઈ મહત્વ ન હતું, જ્યારે હવેના સમયની અંદર આપણે વ્યક્તિ જે છે એને સમાજના કેન્દ્રમાં મૂકેલી છે, અને વ્યક્તિ જે છે એને સમાજના કેન્દ્રમાં મૂકવી એટલે આપણે એમ કહી શકીએ, મને એ વાતનો ખૂબ આનંદ છે કે આજે વ્યક્તિ જે છે સમાજના કેન્દ્રમાં છે, નથી એવું નહીં છે. આપણે નિરાશાવાદી પણ થવાની જરૂર નથી એવી એટલી બધી. વ્યક્તિ જે છે એ પહેલાના સમયની ને આજની જરા તુલના કરી લઈએ સમજી લઈએ તો કે પહેલાં એવું હતું કે વ્યક્તિ જે છે એને ઘણી બધી વસ્તુઓ જે છે જન્મથી મળતી હતી. આપણે જોઈએ છીએ કે યુરોપની અંદર પણ જે રાજાઓને જે બધા હતા તો ત્યાં આગળ જે છે લગ્નો થતા હતા તો મોટે ભાગે રોયલ ફેમિલીની અંદર થતા હતા, અને એને પરિણામે જે છે બાકીના લોકોને માટે રાજા થવું કે રાણી થવું એ શક્ય ન હતું. ઘણી વખત ત્યાં પ્રેમ લગ્નો પણ થાય પણ એવા પણ કિસ્સા આપણે સાંભળેલા છે કે રાજાને જો કોઈ રોયલ ફેમિલીની વ્યક્તિ સાથે જે છે પ્રેમ થયેલો નથી તો ત્યાં આગળ એને પોતાની જે છે એ જો રાજગાદીની સરખામણીની અંદર પોતાની જે પ્રેમ જે છે એ એના માટે અગત્યનો છે અને એની સાથે એને રહેવું છે તો એમને પોતાને જે છે ત્યાં આગળ
રાજગાદીનો જે હક જે છે એ પણ છોડવો પડ્યો હોય છે. એટલે કે જો એની સાથે જ રહે તો એને રાણી બનાવી શકતા નથી. તો આ પ્રકારે જે છે મિત્રો, જે છે સમજવું જે છે જે બહુ જ જરૂરી છે કે રોયલ ફેમિલી સિવાયના લોકો જે છે રાજા વગેરે જે છે બની નતા શકતા. એટલે કે એક પ્રકારની ત્યાં આગળ જે છે સામાજિક દ્રષ્ટિએ જે છે સમાનતા જે છે એ ન હતી. તો આપણે જોઈએ છીએ કે ક્રાંતિકારી વિચારો જે છે સમાનતા ફેલાવે છે, સ્વતંત્રતા ફેલાવે છે, વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકે છે. વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવી એટલે વ્યક્તિનો જન્મ કોઈ પણ જગ્યાએ થયો, કોઈ પણ પરિસ્થિતિમાં થયો, કોઈ પણ માતા પિતાને ત્યાં થયો, એવા ગરીબ માતા પિતાને ત્યાં થયો, ગુલાબ માતા પિતાને ત્યાં થયો, પણ જો એને મહત્વાકાંક્ષા છે અને એને પોતાની પરિસ્થિતિથી સંતોષ નથી, એને પોતાની આસપાસનું વાતાવરણ બદલવું છે, એને પોતાને જે છે કોઈક સારી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, જો એ એના માટેની લાયકાત કેળવે તો એ જગ્યાને પણ પ્રાપ્ત કરી શકે. આ પ્રકારની સમાજ વ્યવસ્થા જે છે આપણે ઊભી કરીએ ત્યારે એમ કહેવાય કે આપણે વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકેલો છે. આપણે અહીંયા એ પણ યાદ રાખવું જરૂરી છે, જ્યારે ઘણી બધી વખતે ઘણા બધા લોકો આવેશ અને આવેગની અંદર જે છે કાર્ય કરતા હોય છે ત્યારે ભૂલી જતા હોય છે કે આપણે શું કરી રહ્યા છીએ. ત્યારે વ્યક્તિને જે છે કેન્દ્રમાં મૂકવાની વાત આવે ત્યારે આપણે સાથે સાથે યાદ એ પણ રાખવું જોઈએ કે વ્યક્તિ જે છે ત્રણ પ્રકારના હોય છે. મારી રીતે આ મારો પોતાનો વિચાર છે. ત્રણ પ્રકારની અંદર જે છે આપણે કહીએ તો પહેલી કેટેગરી એવી હોય છે કે જેને આપણે લીડર્સ કહીશું. તો લીડર્સ એ હોય છે કે જેમને તમે આખે પાટા બાંધીને આખા યુનિવર્સની અંદર ગમે ત્યાં જે છે છોડી દો, એમનું બધું જ લઈને એમને હાથે પગે ખાલી છોડી દો તો પણ એ ક્યારેય બૂમો નથી પાડતા હોતા, રડતા નથી હોતા, પોતાનું દુઃખ વ્યક્ત કરતા નથી હોતા, પરંતુ એ ગિવન સિચ્યુએશનની અંદર કેવી રીતે જીવવું એ શોધી લેતા હોય છે, પોતાનો રસ્તો કરી લેતા હોય છે. અને પોતાના જેવા બીજા કોઈક હોય કે જે રડતા હોય એવી પરિસ્થિતિને પરિણામે તો એને કેવી રીતે હસાવવા એનું માર્ગદર્શન કરતા હોય છે. ટૂંકમાં લીડર નેતા આપણે કહીશું. તો એક કેટેગરી એવી હોય છે કે જેને આપણે નેતા કહીશું કે જે લોકોને જીવનની અંદર પ્રશ્ન હોતો જ નથી, એ દરેક જગ્યાએ ક્લિયર હોય છે કે કેવી રીતે જીવવું, શું કરવું, શું નહીં વગેરે. અને માટે એ લોકો પોતાનો રસ્તો શોધે છે, બીજા લોકોને રસ્તો બતાવે છે અને આપણે નેતા કહીશું. આવા લોકોની સંખ્યા જે છે બહુ ઓછી હોય છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખીશું કે નેતાગીરીની અંદર પણ કોટિક્રમની દ્રષ્ટિએ જે છે ચઢ ઉતર હોય છે. જેમ કે નેતા એટલે એક બીજા લોકો કરતાં થોડુંક ઊંચું વ્યક્તિત્વ કે વિશિષ્ટ વ્યક્તિત્વ એવું આપણે કહીએ. પણ એ વિશિષ્ટ વ્યક્તિત્વની ઊંચાઈ જે છે એ દરેક નેતાઓની જુદી જુદી હોય છે. એની અંદર જે છે કોઈક નાના જે છે નેતાઓ એટલે કે જેમ આપણા જે પ્રદેશમાં મેદાની પ્રદેશમાં રહેતા હોઈએ છતાં ત્યાં આગળ કેટલાક ટેકરાઓ હોય છે. અમદાવાદની દ્રષ્ટિએ વાત કરીએ તો જેમ કે ગુલબઈનો ટેકરો છે કે ગોરધનવાડીનો ટેકરો છે કે એવા બીજા પણ કેટલાક ટેકરાઓ, તો એ ટેકરા જેવા જે છે એ થોડાક ઊંચા જેવા કેટલાક નેતાઓ કે જે સામાન્ય લોકો કરતાં થોડુંક આગવું વ્યક્તિત્વ ધરાવે છે એને આપણે નહીં રાખી શકીએ. બીજા કેટલાક લોકો જે છે એ છે થોડેક વધારે ઊંચાઈ ધરાવતા હોય છે. એમને ચોટીલા જેવા ડુંગર જેવી ઊંચાઈ સાથે આપણે સરખાવી શકીએ. કોઈ પાવાગઢ જેવા હોય, કોઈ ગિરનાર જેવા હોય, કોઈ આબુ જેવા હોય, અને કોઈક જે છે એ એવરેસ્ટ છે, કાંચનજંગા જે છે એટલી હાઈટ ધરાવતું વ્યક્તિત્વ ધરાવતા હોય કે જેમને આંગળીના વેઢે ગણી શકાય, તો એવા પણ નેતાઓ હોય છે. એટલે નેતાઓની અંદર પણ ચઢ ઉતર રહેવાની, પણ તેમ છતાં એકંદરે જે છે કુલ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આ નેતાઓની સંખ્યા જે છે એ ઓછી હોય છે. સેકન્ડ કેટેગરી જે છે એને આપણે ફોલોઅર્સ કહીશું કે જે નેતાઓ છે અથવા તો નેતાઓએ જે કોઈ આદેશો આપ્યા અને આદેશોને કોઈકે ગ્રંથસ્થ કર્યા અને પછી જે એ નેતા પ્રમાણે કે એ ગ્રંથ પ્રમાણે જે ચાલનારાઓ જે છે એને આપણે અનુયાયી કહીએ છીએ. આ અનુયાયી જે છે ફોલોઅર્સ એ પોતે જે છે એ પોતાનું મગજ નથી વાપરતા હોતા, મહેનતુ હોય છે, સારા માણસો હોય છે, પણ એમની નબળાઈ એક જ છે કે એ પોતે તર્ક નથી કરતા,
એ એમ જ કહે છે કે આ અમારા નેતાએ કહ્યું છે એટલે અમારે જે છે આ કરવાનું, આ અમારા જે છે ગ્રંથમાં કહેલું છે માટે અમારે જે છે કરવાનું. એટલે એમની સરખામણી જે છે એ હું મશીન સાથે કરું છું કે આપણે પંખાની સ્વિચ જે છે પાડીએ અને એને કહ્યું, ઓન કરીને કીધું કે તું ફર, એટલે પછી પંખો જે છે ફર્યા કરે છે. માની લો કે આપણે જે છે ઘરે જે છે તાળું મારીને ક્યાંક જતા રહ્યા, 6-8 મહિને પાછા ફરીએ છીએ, ત્યારે પંખાને પંખો એવું વિચારતો નથી કે અત્યારે જે છે મને માલિકને હવા પ્રાપ્ત થાય એના માટે આ સ્વિચ ઓન કરીને મને કહ્યું હતું કે તું ફર. હું ફરતો હતો અને માલિકને હવા આવતી હતી, પણ હવે તો માલિક છે નહીં એટલે મારે બંધ થઈ જવું જોઈએ, પણ એ તો જે છે ચાલ્યા જ કરે છે. એ રીતે મિત્રો જે છે અનુયાયીઓ એ નથી વિચારતા કે જે કોઈ પોતાના નેતાઓ છે એમણે જે કંઈ કહ્યું એ કેટલા વર્ષો પહેલા કહ્યું હતું, એ કઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું, એ સમયના પડકારો કયા હતા, એ પડકારો જે છે એની સામે જે છે વખતે જે કંઈ કહ્યું એ રસ્તો હતો, એટલા માટે એમણે એ પ્રમાણે કરવાનું કહ્યું હતું. જો સમય બદલાય એની સાથે એ લોકો આજે જો આપણી વચ્ચે હયાત હોત તો એ લોકો આપણને એ વખતે જે કરવાનું કહ્યું હતું તે આજે કરવાનું ન કે આજે કદાચ એ કરવાનું ના પણ પાડે અથવા તો કંઈક જુદું પણ કરવાનું કહે, પણ એ રહેતા નથી. અને બાકીના લોકો જે છે એમના અનુયાયી એમ કહે છે કે આ અમારા નેતાએ કહ્યું હતું એટલા માટે કરવાનું, અથવા તો એ નેતાના જે વર્ડ્સ જે છે શબ્દો જે છે જે ક્યાંક ગ્રંથસ્થ થયેલા છે, કાં તો એમણે પોતે કરેલા છે કે એમના અનુયાયીઓ કરેલા છે. જ્યારે અનુયાયીઓ કરે ત્યારે એની અંદર થોડુંક મીઠું મરચું પણ ભભરાઈ જતું હોય છે, વધારે ટેસ્ટી પણ થઈ જતા હોય છે. જે હકીકતમાં જે નેતા હોય એના કરતાં પણ એની ગ્લોરી જે છે વધારે કરવામાં આવી હોય છે, એટલે એનું ગ્લોરિફિકેશન થયેલું હોય છે. પરંતુ અનુયાયીઓની સંખ્યા જોતા બાકીના લોકો જે છે એ શાંત રહેવાનું સમજે છે, એનો કોઈ વિરોધ નથી કરતા હોતા. વિરોધ કરવાની એ અનુયાયીઓની શક્તિ આગળ જે છે એ લોકોની એકલ દોકલની શક્તિ નથી હોતી. અને પરિણામે જે છે એ જ સાચા છે, એ જ બધું સાચું છે તેમ ખોટું પણ સાચું અનુયાયીઓ કરી દેતા હોય છે. એનું કારણ મેં અગાઉના લેક્ચરમાં કહ્યું છે તેમ કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, એટલે પોતાનો સેલ્ફ પૂરો કરવા માટે આ પ્રક્રિયા થતી હોય છે. પણ મોટે ભાગે એની અંદર આશય જે છે એ શરૂઆતમાં શુભ હોય છે, સમયની ના પ્રવાહની અંદર જે છે આશય જે છે અનિષ્ટ પણ બને છે, અને અનિષ્ટ બને ત્યારે એને નાબૂદ કરવાની આવશ્યકતા હોવા છતાં સમય જ્યાં સુધી જે છે પાકે નહીં, પરિપક્વ સમયની દૃષ્ટિએ જે છે પ્રજા મત પરિપક્વ ના થાય ત્યાં સુધી એની સામે જે છે કરવું અઘરું છે. પણ એકંદરે કહીએ કે આશય શુભ હોય છે અને લોકો જે છે અનુયાયીઓ એ કામ કરે છે. પણ સાથે સાથે કેટલાક એવા છે કે જેને કંઈ બદલાવું જ નથી, કંઈ કરવું જ નથી, એને મહેનત જ નથી કરવી, અને છતાં કંઈક મેળવવું છે અથવા તો મેળવવું જ નથી, એને જે છે એનાથી સંતોષ છે. અને ઘણાને મેળવવું છે પણ બીજાની મહેનત ઉપર કરવું છે. મને યાદ છે કે અમે જ્યારે નાના હતા સ્કૂલની અંદર, ખાસ કરીને ગણિતના સાહેબ વિજ્ઞાનના સાહેબ એવું કંઈક હોમવર્ક આપે કે ભાઈ આ દાખલો જે છે ગણીને લેતા આવજો, 5 દાખલાની રકમ લખાવે ગણીને લેતા આવજો. તો ક્લાસમાં થોડા હોશિયાર વિદ્યાર્થી હોય, કેટલાક જે છે એમણે પ્રયત્ન જ ના કર્યો, એટલે હોશિયાર છે નથી એવું તો ના કહેવાય, પણ ઠોટ છે એવું ના કહેવાય, એની હોશિયારી જરા જુદા પ્રકારની હોય. એટલે રાહ જોવે કે ભણવામાં કોણ હોશિયાર છે અને કોણ દાખલો ગણી કાઢવાનો છે. દાખલો ગણે એટલે એન્ડ્રોઇડ પહોંચી જાય કે ગણી કાઢ્યો, એનામાંથી દાખલાનો ઉતારો કરી લે. અને બીજે દિવસે ખરેખર જે વિદ્યાર્થીએ દાખલો પ્રથમ ગણ્યો હોય એની પહેલા પોતે જઈને સાહેબને બતાવી આવે કે જુઓ સાહેબ મેં દાખલો ગણી કાઢ્યો છે, અને જેને ખરેખર ગણ્યો હોય એવું લાગે કે એને એની કોપી કરી છે. એટલે બીજાની મહેનત ઉપર તાગડધીન ના કરવા એવો પણ વર્ગ છે. ત્યારે આ બધું હોય ત્યારે સમાનતા લાવવી એ શક્ય નથી. પણ અહીંયા જે છે આપણે કહ્યું કે વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવી, એટલે હું એ જ કહીશ કે જેને નથી આગળ આવવું, કે જેને પોતાની પરિસ્થિતિ જે કઈ છે એનાથી સંતોષ છે,
એને પરિણામે સમાજની અંદર જે છે કેટલીક અવ્યવસ્થા ઊભી થાય છે, ગરબડ ઊભી થાય છે. પણ ઓકે, જેને નથી આવું સંતોષ છે તો એને એની રીતે રહેવા દઈએ, પણ જેને જે છે પરિવર્તન જોઈએ છે, બદલાવ જોઈએ છે, એને જે છે પોતાના જમાનાના ફળ જે કંઈ આવિષ્કારો જે છે એને ભોગવવા છે, એને માણવા છે, પણ એને જે જન્મ પ્રાપ્ત થયો એને પરિણામે એને પ્રાપ્ત નથી થતા, એને એની અંદરથી પોતાના સ્થાનમાં પરિવર્તન કરવું છે, તો હું કહીશ કે આજે લગભગ મોટાભાગના દેશોની અંદર એવી સ્થિતિ છે કે વ્યક્તિ જે છે એ ઘણું બધું બદલી શકે છે. બધું જ બદલી શકે છે એવું તો નહીં કહું, પણ ઘણું બધું બદલી પણ શકે છે. અને ભારત દેશને હું એના માટે જે છે બહુ જ ગર્વ લઉં છું કે આ દેશ જે છે એ અનેક વિવિધતાઓથી ભરેલો છે, અને અનેક વિવિધતાઓથી ભરેલો હોવા છતાં આપણે જોઈએ છીએ કે ભારત કે જેણે બધા જ લોકોને જે કોઈ પુખ્ત છે, એ સ્ત્રી હોય, પુરુષ હોય, ગરીબ હોય, તવંગર હોય, બધાને એક સમાન મતાધિકાર આપેલો છે. અને સમાન મતાધિકારને કારણે આપણે જોઈએ છીએ કે સમાજના જુદા જુદા તબક્કાઓની અંદરથી લોકો જે છે જુદા જુદા ઉચ્ચ હોદ્દાઓ ઉપર પહોંચી શક્યા છે, ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી શક્યા છે. અને એમના પણ જે કંઈ વિચારો હોય એ વિચારોને પ્રમાણે સમાજની અંદર સમાજ રચના કરવાની એમને પણ એક તક પ્રાપ્ત થયેલી છે. આપણે પ્રધાન થયા, મુખ્ય પ્રધાન થયા વગેરે, ચાવડો અને પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન, ચાવડાને શું ખબર પડે. આપણે જોઈએ છીએ કે ચાવડા પણ કેટલી જે છે એ તાકાત ધરાવે છે. તો આ રીતે જે છે એ તક દરેકને મળવી જોઈએ. દરેકને જે છે પોતાના દેશ માટે કંઈક કરવું હોય, એના પોતાના પણ કંઈક આગવા વિચારો હોય, તો એ પ્રમાણે એને તો આપણે એને કહીશું કે એનો આત્મનિર્ણય નો અધિકાર જે છે એના અંતઃકરણ પ્રમાણે એને વર્તવાની છૂટ મળવી જોઈએ. અને એના અંતઃકરણ પ્રમાણે વર્તતો હોય ત્યારે જે છે એને અવરોધ પેદા ન થવો જોઈએ. તો એને આપણે કહીશું કે વ્યક્તિ જે છે સમાજના કેન્દ્રમાં છે. તો આપણે જોઈએ છીએ કે આપણે એ વ્યક્તિને જે છે સમાજના કેન્દ્રમાં મૂકી શક્યા છીએ, પણ તેમ છતાંય હજી ઘણા બધા અવરોધો છે, એ પણ આપણે સ્વીકારવું પડે. બધા એ પ્રાપ્ત નથી કરી શકતા, પણ તેમ છતાંય એની અંદર ઘણા બધા પ્રાપ્ત કરી શકે છે, એ પણ હકીકત છે. તો ગર્વ લેવા જેવી વાત છે કે વ્યક્તિ જે છે સમાજના કેન્દ્રમાં છે, એને જે છે ઘણા બધા એના અધિકારો જે છે પ્રાપ્ત થયેલા છે, એને વિચારવાણીનું સ્વતંત્રતા છે, છતાં ક્યાંક ખટકે પણ છે, ખૂચે પણ છે, મેં કહ્યું એમ 100-100% નથી, એટલે હજી સિદ્ધ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને આપણે જે કંઈ આ જોઈએ છે નવજાગૃતિથી જે કંઈ ઘટનાઓ બની, જે કંઈ પરિબળો જે છે પરિવર્તનના જે વાહક છે, એ બધાના મૂળની અંદર જે છે આપણે જોવા જઈએ તો વ્યક્તિ જે છે એને સમાનતા આપી છે, એને સ્વતંત્રતા આપી છે. મિત્રો, જ્યારે સ્વતંત્રતાની વાત કરીએ ત્યારે સ્વતંત્રતા એ બહુ જ બહુ જ બહુ જ કિંમતી વસ્તુ છે, પરંતુ સાથે સાથે આપણે યાદ રાખીશું કે કોઈ પણ વ્યક્તિ એ પોતે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે, વિચાર અને વાણીની અભિવ્યક્તિ એને મળેલી છે, એને વાપરવી જોઈએ. પરંતુ તેમ છતાં એણે જે છે એ એવી રીતે વિચાર અને વાણીની અભિવ્યક્તિ ન કરવી જોઈએ કે જે દેશહિત જે છે એના વિરુદ્ધ જતું હોય, એને કારણે દેશની અંદર ક્યાંક એવું બને કે જેને પરિણામે જે છે નિર્દોષ લોકો પણ એનો ભોગ બને, એની વિચાર અને વાણીની સ્વતંત્ર. તો એ સ્વતંત્રતા જે છે અને સ્વચ્છંદતા એની અંદર બહુ જ પાતળી ભેદરેખા છે. ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિ જે છે એ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા તો નથી ભોગવી રહ્યો ને, સ્વતંત્રતા એને મળવી જ જોઈએ, દરેક વ્યક્તિનો અધિકાર છે. પરંતુ સ્વચ્છંદતા, અને આપણે જોઈએ છીએ કે વ્યક્તિ ક્યારે સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતા તરફ આગળ વધી જાય છે એને ખબર નથી રહેતી. એ નાના માણસ હોય, મોટા માણસ હોય, અને એ જ્યારે સ્વચ્છંદ બની જાય છે એને ખબર પણ નથી પડતી. એ અગાઉ જે મેં બે શબ્દો આપેલા હતા, આવેગ અને આવેશ,
એને એકવાર જે સફળતા મળે, એને જ્યારે પહેલી સફળતા મળી હોય ત્યારે પ્રયત્નપૂર્વકની હોય, સાચી હોય છે, એની અંદર કંઈ જ ખોટું નથી હોતું. પણ ત્યાર પછી આવી અને આવેશની અંદર એ જે કંઈ કરવા માંડે છે અને ત્યારે એને ખબર નથી પડતી કે હું અત્યારે સ્વતંત્રતા નથી ભોગવી રહ્યો, પણ હું સ્વચ્છંદ બની ગયો છું. હું નિર્ણયો જે છે એ એવી રીતે લઉં છું કે બીજાની સ્વતંત્રતા જે છે એ છીનવાઈ રહી છે. બીજા લોકો જે છે જેમને આની સાથે નથી કોઈ લેવા દેવા, એ લોકોને પણ આ સ્વતંત્રતા, મારી સ્વતંત્રતાને પરિણામે જે કંઈ આગળ ઘટનાઓ બને છે એ ઘટનાઓના ભોગ બનવું પડે છે. અને એમને પણ એમની સ્વતંત્રતા એ શા માટે ભોગ બને, એમને શા માટે ભોગ બનવું પડે? પરંતુ આપણે જોઈએ છીએ કે બધું બનવું પડ્યું, બધું થયું. ઘણા બધા જે છે એવા યુરોપની અંદર જે છે એ ઘટનાઓ બની કે જેની અંદર નિર્દોષ અનેક લોકો જે છે એમના મોત થયા. આપણે જોઈએ છીએ કે ત્યાં પણ બધાને મતાધિકાર નહોતો મળ્યો, ત્યારે ભારત કે આપણે જોઈએ છીએ કે આઝાદી પ્રાપ્ત કરતાની સાથે જ બધાને જે છે પુખ્ત મતાધિકાર જે છે સ્ત્રી પુરુષ કોઈ પણ ભેદભાવ વગર જે છે પ્રાપ્ત થયો. તો આપણે જે છે કહીએ છીએ કે લોકશાહી તો આવી, પણ લોકશાહી જે છે દરેક દેશોની અંદર જુદી જુદી છે. એ નાગરિકોની સમજ સાથે પણ છે, દરેક નાગરિકોની સમજ જુદી જુદી છે. એવું જરાય જે છે માનવાની જરૂર નથી હોતું કે ભણેલો માણસ જે છે એની પાસે સમજ હોય છે અને જે ભણેલો માણસ નથી એની સમજ નથી હોતી. જે સંપન્ન માણસ જે છે એ સમજવાળો હોય છે, જે સંપન્ન નથી એ સમજવાળો નથી. દરેકના ગણિત જુદા જુદા હોય છે. ભણેલો ના હોય પણ ગણેલો એ હોય છે, અને ભણતર કરતાં પણ ગણતર જે છે વધારે અગત્યનું છે. વાત ખાલી એટલી જ છે કે જે સામ્યવાદી ક્રાંતિનો જે વિચાર આવેલો હતો આગળ વધતા વધતા કે કેવી રીતે સમાજની અંદર વધારે લોકોને સુખી કરવા, તો જે મૂડી વાત જે છે એ મૂડી વાતને પરિણામે આપણે જોયું કે સંપન્ન વ્યક્તિ જે છે વધુ ને વધુ સંપન્ન થતો જતો હતો, ગરીબ વ્યક્તિ જે છે વધારે ને વધારે ગરીબ થતો જતો હતો, અને પરિણામે જે છે સામ્યવાદની વાત આવી. સામ્યવાદની વાત તો આવી અને એની અંદર આપણે જોયું કે મૂડી એને જે છે આખા બધા જે કંઈ લોકોએ કર્યું હતું એ જે છે એ મૂડીવાદને કારણે ઘણું બધું છિન્નભિન્ન પણ થઈ ગયું હતું. સામ્યવાદ આવ્યો તો એની અંદર પણ આપણને જોવા મળ્યું, મેં જે ત્રણ પ્રકારના જે છે માનવીઓની વાત કરી, નેતા, ફોલોઅર્સ અને જે લોકોને કામ નથી કરવું, બીજાની આળસ કરે છે અને પરિવર્તન નથી જોઈતું, અને જે કંઈ થોડું જોઈએ છે બીજાની મહેનતના ઉપર જે છે જોઈએ છીએ, તો આ બધી વસ્તુઓ જે છે એ સમજવાની જરૂર છે. અને એને પરિણામે જે છે બહુ બધા મથામણો કરીને જે કંઈક થોડુંક પ્રાપ્ત કરેલું હોય છે ફરીથી પાછું બધું હતું તેમનું તેમ થઈ જાય છે, અને યુરોપની અંદર પણ એ પ્રમાણે થતું આવ્યું. લોકો જે છે એમને કંઈક સારી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, ફરી પાછી જે છે એ પરિસ્થિતિ બદલાઈ જાય, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, બહુ સારી વાત છે. મૂડીવાદ જે છે આવ્યો એના વિશે હું વધારે વિગતે જે છે ફરી ક્યારેક વાત કરીશ કે મૂડીવાદ જે છે એ સારો પણ છે, એટલે ટૂંકમાં એની જમા બાજુઓ પણ છે અને એની ઉધાર પાસાઓ છે કે એની સમાજની અંદર જે છે કેટલીક એવી અસરો પણ છે કે જે અસરોને પરિણામે ઘણા બધાએ જે છે બહુ જ વખત કરીને જે સમાજમાં કંઈક સારું પરિણામ પ્રાપ્ત કર્યું હોય એ નિષ્ફળ જતું રહેતું હોય છે. તો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે આપણે જે છે એ પહેલાંના કરતાં લોકો જે છે વધારે લોકો સુખી થયા છે, પણ સુખી થયા છે એટલે કઈ રીતે સુખી થયા છે એ સાપેક્ષ છે. કે પહેલાંના લોકો જે દાખલા તરીકે કહીએ કે ઉનાળો હોય તો એમને જે છે પંખો છે એમને પ્રાપ્ત નહોતો થતો, એવી રીતે લાઇટ જે છે ઘણા બધાને પ્રાપ્ત નથી થતી, અને પ્રાપ્ત થાય તો પણ એનો છૂટથી ઉપભોગ નતા કરી શકતા. જ્યારે આપણે આજે જોઈએ છીએ કે ઘરે ઘરે બધાની પાસે પંખો છે, લાઇટ છે, એ અને લાઇટ બિલ પણ એ રીતે આવતું હોય છે કે તમે મિનિમમ આટલું વાપરો તો તમને જે છે યુનિટ દીઠ ચાર્જ ઓછો હોય, અને એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે દરેક જણને લાઇટ મળે છે, પંખો મળે છે, આવી બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે લોકોને મળે છે કે જે પહેલા નહોતી મળતી. પણ નથી મળતી એટલે સુખી થઈ ગયા કે ભાઈ? મને અહીં એક બીજી આ જ વાતને જે જરા બીજી રીતે કહેવાનું મન થાય છે એટલે હું જરા સમજાવીશ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે,
હું જ્યારે મારી સમક્ષ જે કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે કોઈ માણસ હોય એમને પૂછું કે મોંઘવારી વધી છે એવું તમે માનો છો, ત્યારે મારી સમક્ષ હાજર તમામ લોકોનો એક જ સૂર હોય છે કે હા, મોંઘવારી વધેલી છે. પછી હું બીજો પ્રશ્ન પૂછું છું કે તમારા દાદાના 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 દાદા જેવું જીવતા હતા એવું જીવન જો તમે જીવો તો તમે જે છે એ સરખામણી કરી જુઓ કે એ દાદાના 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 દાદા જે જીવતા હતા એવું તમારે જીવવાનું, પછી જુઓ કે તમને મોંઘવારી નડે છે. તો એ લોકો જે છે ઇસ્ત્રીવાળા કપડાં નહોતા પહેરતા, લાઇટ બિલ એમને આવતું ન હતું, એમનું જીવન જે છે મર્યાદિત હતું, એટલે વાહનનો એ લોકો ઉપયોગ જ નહોતા કરતા. જ્યાં પણ જાય ત્યાં પગપાળા જતા હતા, એટલે ટ્રાવેલિંગ એક્સપેન્સ જે છે ધેટ વોઝ જસ્ટ લાઈક નીલ, કશો ખર્ચ હતો જ નહીં. હોટલ રેસ્ટોરન્ટ આવું પણ ન હતું, એટલે એનો પણ ખર્ચો ન હતો. પિક્ચર જોવા જવાનું આવતું ન હતું, એનો ખર્ચો ન હતો. આવી રીતે તમે જે છે જસ્ટ એટલું જ વિચાર કરો કે તમારા દાદાના 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 દાદા જે ખર્ચા નહોતા કરતા એ તમે બંધ કરી દો, એવું જીવન જીવો, અને પછી જુઓ કે તમે જે કમાવ છો એ કમાવાની અંદરથી તમારી બચત થાય છે કે બધા પૈસા વપરાઈ જાય છે. તો દેખાશે કે બહુ બધી બચત થાય છે. જો આપણે એમના જેમ જીવવા જઈએ તો ઘણી બધી બચત થાય છે. એટલે કે એ વખતે જે માણસ કમાતો હતો અને એની કમાણીની અંદરથી જે એ સમયની જે માંગ પૂરી કરતો હતો અને છતાં ગરીબ રહેતો હતો, આજનો માણસ જે કમાણી કરે છે જો એ પ્રમાણે જીવવા જાય તો એની પાસે ઘણી બધી બચત થાય. એટલે કે એવું કહેવાય કે આજે જે છે એની ખરીદ શક્તિ પહેલા કરતા વધી છે. પણ એને મોંઘવારી એટલા માટે દેખાય છે કે એને ખરીદવાની વસ્તુઓ પણ વધી છે અને એ વસ્તુઓ એ ખરીદી શકતો નથી. સમયના વ્યાપ પ્રમાણે જે છે એને જે વસ્તુઓ ખરીદવી છે એ પણ એના માટે અનિવાર્ય બની ગઈ છે. દાખલા તરીકે જે છે મોબાઈલ, અને મોબાઈલની અંદર પણ હવે જે છે સ્માર્ટફોન, એને જોઈએ. સ્માર્ટફોન જ જોઈએ એટલું જ નહીં, એની અંદર પૂરતું ઇન્ટરનેટ પણ જોઈએ. કારણ કે અત્યારે જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે ત્યારે જે છે ઇન્ટરનેટ તો હોય, પણ પ્લાન એવો લીધેલો હોય કે જે પ્લાન જે છે એ એકાદ લેક્ચર સાંભળીએ ત્યાં આગળ એ દિવસનું જે ઇન્ટરનેટનો જે કોટા હોય તે પૂરો થઈ જાય. બીજું લેક્ચર જે છે એ એટેન્ડ કરવું હોય તો પણ કેવી રીતે કરવું એ પ્રશ્ન ઊભો થાય. ત્યારે જે છે એની પાસે સફિશિયન્ટ જે છે ડેટા પણ હોવો જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે મોંઘવારી આ જે છે એ પણ આપણે સ્વીકારવું પડે, અને એ અર્થમાં સ્વીકારવું પડે. સરખામણી જો પહેલાંની સાથે કરવા જઈએ તો સોંઘવારી કહેવાય. દાદાના દાદાના દાદાની જેમ જીવવા માંડીએ તો સોંઘવારી કહેવાય. આપણી આવકની અંદરથી આપણે બહુ જ બધું ખરીદી શકીએ છીએ, ખરીદ શક્તિ આપણી વધી છે, એટલે સોંઘવારી કહેવાય. પણ મિત્રો, એ રીતે ન જોવાય. મારી દ્રષ્ટિએ એ છે કે સરકારની ફરજ છે કે સમાજની અંદર એટલી ચેતના પ્રાપ્ત થાય, એ પ્રકારનું વાતાવરણ નિર્મિત થાય કે લોકો મહેનત પણ કરે, એમને મહેનત કરવાની અવકાશ મળે, એમાંથી એમને જે છે અર્થોપાર્જન એટલું પૂરતું થાય, અને જે તે સમયના જે આવિષ્કારો હોય, જે તે સમયના, પહેલાંની સાથે સરખામણી નહીં કરવાની, એનો જન્મ જે યુગની અંદર થયો છે એ યુગના આવિષ્કારો જે છે એ ભોગવવાનો એનો અધિકાર છે, એને પ્રાપ્ત થવા જોઈએ. એ કેવી રીતે ઝડપથી એને પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્નો થવા જોઈએ. અને એ રીતે જો આપણે વિચારવા જઈએ તો માણસના માટે મોંઘવારી છે એવું આપણે સ્વીકારવું પડે. પણ સરખામણી પહેલા સાથે કરવા જઈએ તો સોંઘવારી છે. કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો કહે છે કે તેલનો ડબ્બો 2 રૂપિયા મળતો હતો અને આજે 2000 ઉપર મળે છે, એટલે મોંઘવારી ના કહેવાય. તમે જે કમાવ છો એમાંથી કેટલી વસ્તુ ખરીદી શકો છો, કેટલી ભોગવી શકો છો એ જોવાય. પહેલાંની તુલનામાં વધારે ભોગવી શકીએ છીએ એટલે એ રીતે જોવા જઈએ તો સોંઘવારી કહેવાય. પણ જે તે સમયના આવિષ્કારો જે છે એને પ્રાપ્ત થવા એનો હક છે, અને એ પ્રકારનું વાતાવરણ નિર્મિત કરવું એ સરકારની ફરજ છે.
અને એ અર્થની અંદર જે છે એ ક્યાંય વચ્ચે જે બેલેન્સ નથી જળવાતું, એ પ્રાપ્ત નથી કરી શકતો, તો સ્વીકારવું પડે કે મોંઘવારી છે. એટલે મિત્રો, આ એક દાખલો આપીને હું તમને એમ કહેવા માંગુ છું કે નવજાગૃતિના સમયથી જે એક પ્રયત્ન થયો કે માનવી જે છે એને વધારે ને વધારે સુખી કેવી રીતે કરવો, તો આવી બધી રીતે જે બદલાવ આવેલો છે. પણ ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ કે પહેલાના સમયમાં, એટલે કે નવજાગૃતિના સમયની અંદર જેટલા ટકા લોકો જે છે એ સમયના આવિષ્કારો જે છે એને ભોગવતા હતા એ બહુ થોડા હતા, અને બાકીના લોકો જે છે એમને જે છે એમાંના બહુ જ થોડા આવિષ્કારો ભોગવવા મળતા હતા. એમ આજની તારીખમાં પણ જે સારી ગાડીઓ કહીએ, સારા ઘર કહીએ, ઘરની અંદરની સારી સુવિધાઓ કહીએ, સારા કપડાં કહીએ, આ બધું જે છે આપણે જોઈએ છીએ તો આજે પણ બહુ ઓછા લોકોને મળે છે. અને ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કદાચ આપણને એવું લાગે કે નવજાગૃતિના સમયમાં આજે કોઈ લાંબો ફેર નથી પડ્યો. આ ફેર નથી પડ્યો એ બતાવીને મારે તમને એ કહેવું છે કે મિત્રો, જે નવજાગૃતિના સમયથી જે પ્રયત્નો થયા કે માનવીને વધારેમાં વધારે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ને વધારેમાં વધારે માનવીઓને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, એની અંદર સમયે સમયે પ્રગતિ થાય છે. પણ જેમ મૂડીવાદી જે છે એવું કહેવાય કે જે વિચારકોના જે કાર્યો જે છે એની અંદર જે પ્રગતિ થઈ હતી એની અંદર જે છે એક જાડી ગુજરાતીમાં બોલું તો પથારી ફેરવી નાખી, મને બીજો વર્ડ હમણાં સરસ યાદ નથી આવ્યો એટલે જાડી ગુજરાતીમાં બોલું છું, માફ કરજો, પથારી ફેરવી નાખી. એ પ્રમાણે જે છે આપણે જોઈએ છીએ કે બહુ બધી વસ્તુઓ ઘટનાઓ એવી બને છે કે જે ન બને. એટલે પરિવર્તન, જે મેં ગયા વખતે પણ કહ્યું હતું, હું હંમેશા જે છે મારા અગાઉના લેક્ચર્સની અંદર જે કંઈ બોલું છું એની અંદર હું કેટલાક બીજ જે છે એ વાવતો હોઉં છું, અને એ બીજ જેમ જેમ જે છે મોટા થાય એમાંથી વૃક્ષ થાય, તેમ તેમ મારી ચર્ચાની સાથે સાથે જે છે એ વૃક્ષ જે છે એના ફળ તમને ચખાડતો જતો હોઉં છું. એટલે અહીંયા જે છે એ આપણે વાત કરીશું કે એ વખતે જે વાત કરી હતી આ પ્રકારે કે ભાઈ સમાજ જે છે એની અંદર કે આ પ્રકારનું જે પરિવર્તન જે બહુ સુધારા, મેં સોરી મને યાદ આવ્યું ભૂલી જતો હતો કે સુધારાની જે વાત કરી કે સુધારો કોને કહેવો, તો મિત્રો જે છે એ સુધારો એ ત્યારે જ કહેવાય કે તમારું સ્ટ્રેસ લેવલ જે છે એ ઘટે. તો નવજાગૃતિના સમયની અંદર જે છે સમાજના વિભિન્ન વર્ગો વચ્ચેની આપણે વાત કરીએ તો જે લોકો જે છે એમને જે સ્ટ્રેસ હતો જુદા જુદા લોકોને, એને ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે સ્ટ્રેસની અંદર બહુ ઘટાડો થયો હોય એવું નથી દેખાતું. કદાચ એવું કહેવાય કે વધારો પણ થયો હોઈ શકે, જ્યારે એને ખરેખર માપવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે વધારો પણ થયો હોઈ શકે. મેં તમને કહ્યું હતું મારા ગયા લેક્ચરમાં કે ઘણા જે છે મેં જે સારી પોસ્ટ ઉપર છે મેં કહ્યું હતું કે હું લેક્ચર લેવા આવતો હતો ને મારે અધિકારીને મળવાનું થયું હતું ને એમણે મને કહ્યું, મને કહે છે કે વિકેશભાઈ કંઈ જ તકલીફ નથી, બધું જ બરાબર ચાલી રહ્યું છે, કંઈ ખોટું પણ નથી થઈ રહ્યું, પણ આખા દિવસનું જે ટાઈમ ટેબલ જે છે સ્ટ્રેસ આપે છે. તો એ સ્ટ્રેસ જે છે એને વિકાસ ના કહેવાય, એને સુધારો ના કહેવાય. વિદ્યાર્થી ભણતો હોય તો એને ભણવાની અંદર મજા આવી જોઈએ, ભણવાની અંદર જો સ્ટ્રેસ અનુભવતો હોય તો એને સુધારો ના કહેવાય, શિક્ષણમાં સુધારો થયો ના કહેવાય. તો મિત્રો, આ પ્રકારે જે છે આપણે યાદ રાખીશું કે જે કહેવું છે કે પરિવર્તન, નવ જાગૃતિ, એ જાગૃતિ ક્યારે આવી કહેવાય, તો ચેતના જે છે બહુ અગત્યની છે. લોકોની અંદર નવ જાગૃતિ સમયથી જે ચેતના જે છે એ ઉત્પન્ન થઈ હતી અને ચેતના જે વિકસિત થતી જતી હતી એ ચેતના એ જે છે વખતો વખત ફરી પાછું એનું ગળું જે છે ઘૂંટાતું જતું હોય છે. કારણો જુદા જુદા હોય છે અને બહુ જ સભાન રહેવાનું હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યાંક સામ્યવાદ જે છે એના સારા ફળ મળ્યા, ત્યાં સામ્યવાદ પાછું વિકૃત પણ બનેલો હોય,
સામ્યવાદી છે. નિષ્ફળ પણ ગયો હોય, જે સારું હોય, વિકૃત હોય ને નિષ્ફળ જાય એનો વાંધો નહીં, પણ જે સામ્યવાદ જે છે એના શુભ પરિણામો પણ મળ્યા હોય, પણ એ પરિણામો પણ જે છે પાછા જે છે એ હવે ન મળતા હોય, તો આપણે જે છે એ મિત્રો સમજવું રહ્યું, જે મેં શબ્દ વાપર્યો કે પથારી ફરી જાય છે, તો એ પથારી આપણે એવું તો શું કરીએ છીએ આવેશ અને આવેગમાં આવીને કે જેને પરિણામે એ આવું થાય છે. આપણે જે છે જાગૃતિ, જાગૃતિ એને કહેવાય મારી દ્રષ્ટિએ, કે જે જાગૃતિ માટે જાગૃતિ આવીને આપણે જે કંઈ તર્ક વિકસિત કર્યા, આપણામાં જે ચેતના જે છે વિલસી, અને ચેતના વિકસિત થયા પછી આપણે એને એવી રીતે વિકસાવી કે સમાજની અંદર આપણને એના સારા પરિણામો પ્રાપ્ત થયા હોય, તો એને આપણે સુધારો કહી શકીએ, તો એને આપણે વિકાસ કહી શકીએ. બાકી આજે ઘણા લોકો જે છે એ ડરી રહ્યા છે. આજે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બહુ બધા લોકોને આશંકા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો નહીં થઈ જાય ને. બહુ બધા લોકો જે છે એમને ખબર પડી કે ભૂતકાળમાં જે છે લોકો જે વાતો કરતા હતા, વચનો આપ્યા હતા, પણ નિભાવવાનું આવ્યું ત્યારે ખરેખર જે છે કોણ કોના પક્ષે કેટલા ઉભા રહ્યા એ જ્યારે તો સમય આવે ત્યારે જ ખબર પડે છે. કહેવત છે કે મેન ઇઝ સમય આવે જ માણસની પરખિસ્તા પરખ થાય, કહેવત ઉઠે છે પણ આવતી નથી. મેન ઇન નીડ ઇઝ ઇન નીડ, કે જે કહેવત છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે અત્યારે બધાને અનુભવ થઈ રહ્યો છે અને સાચી ઓળખ લોકોને ખબર પડી રહી છે, લોકોના નકાબ જે છે ઉતરી રહ્યા છે. તો આ પ્રકારે આપણે જોઈએ છીએ કે નવજાગૃતિથી જે પરિબળ છે, વિકાસની વાત છે, એ વિકાસ થવો જોઈએ. આજે પણ આપણે જે છે વિકાસની અંદર જે છે કંઈક પાછા પડી રહ્યા છે, સતત એના માટે પ્રયત્નો તો થવાના જ છે. પણ મિત્રો, આપણે આ યુનિવર્સિટી લેક્ચર છે અને યુનિવર્સિટીની રીતે વાત કરીશું, તો હું અહીંયા આગળ એક જ મહત્વની વાત જે છે તમને કરવા માટે મારું મન જે છે પ્રેરાઈ રહ્યું છે કે કોઈ પણ પરિવર્તનમાં ઉતાવળ નહીં કરવી જોઈએ. પરંપરા જે છે એનું પણ બહુ મહત્વ હોય છે. પરંપરા એમનામ ઊભી નથી થતી હોતી, એના વિશે આપણે ફરી વાર મને તક મળશે ત્યારે વાત કરીશ પરંપરા પરિવર્તનની. પણ અત્યારે એટલું જ કહીશ કે પરિવર્તન જ્યારે ઉતાવળથી કરીએ, એ ક્યાંક આવેગ અને આવેશમાં આવીને કરીએ, ત્યારે જે છે બહુ બધું જે છે વર્ષોથી જે કંઈ કરેલું હોય છે એ બધું પાછું જે છે નિષ્ફળ થઈ જતું હોય છે, અને બાહ્ય દ્રષ્ટિએ જે તે દેખાય એ ન જોતા અંતઃકરણની આપણે વાત કરીએ કે લોકોના અંતઃકરણ જે છે એની અંદર જે છે શાતા હોય, શાંતિ હોય, એ મનથી પ્રસન્ન હોય, એમના હૃદયથી પ્રસન્ન હોય, અને સમાજની અંદરના જે તે સમયના જે છે આવિષ્કારો જે છે એને એ લોકો સારી રીતે સરળતાથી પ્રાપ્ત કરી શકતા હોય, અને જે પડકારો જે છે જે તે સમયના એના માટે એમને એવું યોગ્ય વાતાવરણ મળે કે જાણે પડકારો જોડે એક રમત રમી રહ્યા છે, અને એ રમત રમીને એ પડકારોને કેવી રીતે પહોંચી વળવા એની ક્લુ શોધી કાઢતા હોય છે, અને આવનારા દિવસોને આજ કરતાં પણ વધારે ને વધારે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે એ મારી જે છે આશા છે. અને યુનિવર્સિટીના અંદર જે છે આપણે તો જ આ પ્રકારે જે છે કંઈક થાય, તો જ એને વેલ્યુ બેઝ એજ્યુકેશન જે છે કહી શકીએ, અને યુનિવર્સિટીની અંદર એજ્યુકેશન લીધા પછી વિદ્યાર્થી જે છે એના વિઝનની અંદર વધારો થવો જોઈએ. આજે સામ્યવાદ ભલે ઘણા દેશોમાંથી નાબૂદ થઈ ગયો હોય, પણ વિચારની દ્રષ્ટિએ જોઈએ તો એની પણ બહુ જ બધી ઉપયોગીતા છે. એ સામ્યવાદમાં એવું ઘણું બધું છે કે જેને આપણે હંમેશને માટે આપણી સાથે રાખવું પડે. તો આપણે જે છે એ કોઈ પણ સિક્કાની બે બાજુ હોય, એની જે સારી બાજુ જે છે એને આપણે પકડી રાખવાની હોય છે. આજે આપણે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે જે સમયની અંદર રાજાશાહીમાંથી રાષ્ટ્રવાદ આવ્યો હતો,
આજે હવે રાષ્ટ્રવાદ જે છે એ ધીમે ધીમે આપણે એની અંદરથી બહાર આવીને આપણી ચેતનાને વિકસિત કરીને આંતરરાષ્ટ્રીયવાદ તરફ પણ આગળ વધવું પડશે. પણ મિત્રો, અહીંયા આગળ હું ફરીથી એક સાવત કરીશ કે આંતરરાષ્ટ્રીયવાદનો અર્થ એ નથી કે રાષ્ટ્રની વાત તો જવા દો, ગામને આપણે ભૂલી જઈએ. દરેક જગ્યાએ જેમ વ્યક્તિ સ્વતંત્રતાની વાત છે તેમ જુદા જુદા સમાજો જે છે એ સમાજોના હિત જુદા જુદા છે. એ સમાજો જે છે એ સ્વાર્થી ત્યારે બને છે કે જ્યારે એમના ઉપર પણ કંઈક ભય પેદા થાય છે. ભય પેદા થયા વગર જ્યારે એ સ્વાર્થી બનતા હોય ત્યારે ચોક્કસપણે જે છે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જે વ્યવસ્થા એમને સ્વાર્થી બનતા રોકે. તો આપણે જેને કહીએ કે જે નવજાગૃતિ કાળથી જે એક ચેતના વિકસી છે અને સતત આપણે જે છે એ વધારે ને વધારે લોકોને સુખી કરવા છે, એ સુખી જે છે ત્યારે શક્ય બને. અન્યથા જે છે જેમ વ્યક્તિ જે છે એ મેન ઇઝ સેલ્ફિશ એનિમલ, એમ સમાજ પણ જે છે એ સાપેક્ષ જે રીતે જ્યારે વાત કરીએ તે સેલ્ફિશ બને છે. પણ આપણે વ્યવસ્થાની વાત જેને કહીશું તો વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે એવી રીતે વ્યવસ્થા ઉત્પન્ન કરવી પડશે કે એ લોકો જે છે સ્વાર્થી ન થાય. આજના વિદ્યાર્થીઓ એ આવતીકાલનું ભાવિ છે, દેશનું ભાવિ છે હું નહીં કહીશ, હવે હું એમ કહીશ કે વિશ્વનું ભાવિ છે. અને આપણે જોઈએ છીએ કે આખા વિશ્વની અંદર જ્યાં કંઈ સારું હોય છે લોકો એને મેળવવા માટે એક દેશોમાંથી બીજા દેશોમાં ફરતા હોય છે. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો ટુરિઝમ એ પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. અને એ રીતે આપણે જોઈએ તો આપણે એવી વ્યવસ્થાનું નિર્માણ કરીએ કે જેની અંદર દરેક સમાજ જે છે એ પોતાની આગવી ઓળખ ઊભી રાખીને પોતાની રીતે જીવીને સ્ટ્રેસ ફ્રી જીવન જીવે, જેને સચિત આનંદ કહીએ એ પ્રકારનું જે છે જીવન જીવે, એ પ્રકારના સમાજનું નિર્માણ થાય એવી અપેક્ષા સાથે હું મારો આજનું આ વ્યાખ્યાન જે છે એને અહીંયા અટકાવું છું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.